ગ્રાન્ટ ઇન એડ કોડ 1964 પ્રકરણ 5 શાળા છોડવા અંગેના નિયમો માધ્યમિક શાળા નિયમ 30-34 આમાં આપણે જોઈશું 29-34 એલસી કાઢવાની અરજી એલસી કાઢવાના નિયમો આચાર્યની ગેરહાજરીમાં ખાસ સંજોગોમાં કોણ એલસી આપી શકે ડુપ્લિકેટ એલસી આપવાના નિયમો અને ટાઈપ કરેલું એલસી આપી શકાય કે નહીં એની ડુપ્લિકેટની ફીસ કેટલી છે આ બધી માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું નેક્સ્ટ પ્રકરણ 5 શાળા છોડવા અંગે નિયમ 29-34 એલસી આપવા બાબત નિયમ 29 આપણે જોઈએ શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્ર માટેની અરજી વિદ્યાર્થી પોતે પણ આપી શકે અથવા માતા પિતાએ લેખિતમાં આચાર્યને કરવાની રહે છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર 7 દિવસની અંદર કાઢી આપવું જોઈએ એટલે અરજી આવ્યાના 7 દિવસની અંદર આ પ્રમાણપત્ર કાઢી આપવું જોઈએ નેક્સ્ટ નિયમ 30.1 ની અંદર જોઈએ અનુસાર ફી ભરી ન હોય એ કારણ સિવાય શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર કાઢી આપવાની ના પાડી શકાય નહીં એટલે ફીનું કારણ હોય તો જ રોકાય બાકી રોકી શકાય નહીં વિદ્યાર્થીને કાઢી મૂકવામાં આવ્યો હોય તેવા કિસ્સામાં જે મુદત માટે અમુક જિલ્લામાંથી શાળામાં પ્રવેશ બંધી ફરમાવી હોય તે મુદત અંગેની નોંધ સાથે શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર કાઢી આપવું નિયમ 30.2 અનુસાર યોગ્ય કારણો સિવાય શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કાઢી આપવાની ના પાડવામાં આવે અથવા ન કાઢી આપવાના કારણો આપીને જવાબ આપવામાં એક અઠવાડિયાથી વધુ સમય લેવામાં આવે તે શાળા સામે ગ્રાન્ટ કાપ કે માન્યતા પાછી ખેંચવા જેવા ગંભીર પગલાં પણ લઈ શકાય છે નિયમ 30.2 મુજબ આ નિયમ છે નિયમ 30.3 મુજબ એક વખત કાઢી આપવામાં આવેલ શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્રની બીજી નકલ કાઢવા માટેની અરજી આવે ત્યારે અગાઉ કાઢેલા પ્રમાણપત્ર ક્યાં ગયું તેની લેખિતમાં બાહેંધરી લેવાની રહેશે જો આ બાહેંધરી સંતોષજનક ન લાગે તો આચાર્ય વાલીને તે અંગેની વૈતનિક મેજિસ્ટ્રેટ સમક્ષ સોગંદનામું કરવા પણ જણાવી શકશે નિયમ 31 અનુસાર શાળા છોડ્યાની તારીખથી કે શાળા તરફથી વિદ્યાર્થી જે જાહેર પરીક્ષામાં બેસવા મોકલ્યો હોય તેના પરિણામની તારીખથી 2 વર્ષની અંદર પ્રમાણપત્ર માંગવામાં આવે તો કોઈપણ સંજોગોમાં આ માટેની ફી લઈ શકાશે નહીં આ મુદત પછી પ્રત્યેક વર્ષ માટે 1 રૂપિયા મુજબ વધુમાં વધુ 5 રૂપિયા લઈ શકાશે શાળા છોડ્યાના પ્રમાણપત્ર કે જન્મ તારીખના પ્રમાણપત્ર કે સામાન્ય રજિસ્ટરમાં બીજા ઉતારા માટે 1 રૂપિયો લઈ શકાશે નિયમ 32.1 મુજબ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર નિયત નમૂનામાં પરિશિષ્ટ 2 મુજબ કાઢી આપવામાં આવે અને તેના પર આચાર્ય પોતે જ સહી કરેલી હોય તેમજ તેના પર શાળાનો સિક્કો લગાવેલો હોય તો જ કાયદેસર ગણાશે આ પરિશિષ્ટ 2 છે નમૂનો એ સતત અપડેટ થયા કરે છે કંઈ ને કંઈ સુધારા આવતા રહે છે પણ 1964માં પરિશિષ્ટ 2 આપેલું છે નેક્સ્ટ નિયમ 32 એટલે 32.2 અનુસાર શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર તરત કાઢી આપવાની માંગણી કે તે માટેના કારણો હોય તો આચાર્યની ગેરહાજરીમાં સંચાલક મંડળે અધિકૃત કરેલ અને શિક્ષણાધિકારીએ મંજૂર રાખેલ વ્યક્તિ શાળા છોડ્યાના પ્રમાણપત્ર પર સહી કરી શકશે અન્ય કોઈ સહી કરીને આપી દે એ ચાલશે નહીં નેક્સ્ટ નિયમ 33 શાળા છોડ્યાના પ્રમાણપત્રની નોંધ ટાઈપ કરેલી પણ શાહીથી લખેલી હોવી જોઈએ એટલે ટાઈપ કરેલી નહીં પણ શાહીથી લખેલી જ ચાલે જન્મ તારીખ અને વિદ્યાર્થી જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તે ધોરણની નોંધ શબ્દો અને આંકડામાં લખવી જોઈએ જન્મ તારીખ પ્રમાણે તેમજ 1-4-1957 પછી જન્મેલા વિદ્યાર્થીઓની જન્મ તારીખ રાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે નોંધવી જોઈએ નિયમ 33માં કીધું છે નિયમ 34 અનુસાર વાર્ષિક પરીક્ષાના પરિણામની જાહેરાત બાદ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર માંગનાર વિદ્યાર્થીના પ્રમાણપત્રમાં વિશેષ નોંધના ખાનામાં વિદ્યાર્થીને ઉપલા ધોરણમાં ચડાવવામાં આવ્યો છે કે કેમ રોકી રાખ્યો છે એ સ્પષ્ટ લખવું જોઈએ થેન્ક્સ ફોર વોચિંગ ચેપ્ટર 6 કમિંગ સૂન વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ માય ચેનલ શ્રેયસ ડાબર